ને મિત્રો રેલવે બોર્ડમાં જે પૂછાયેલા રિઝનિંગના સમ છે એની અંદર આ એક છે કે જો ગ્રાઇન્ડર ને કોડમાં 7654326 વડે દર્શાવાય તો રેન્ડર ને ખાલી જગ્યા વડે દર્શાવાય. મિત્રો તમે અહીંયા થોડુંક જોશો ને કે 1 2 3 4 5 6 અને 7 1 2 3 4 5 એટલે કે સામસામી કંઈક વાત છે અને ચેકિંગમાં એવું દેખાય છે કે અહીંયા છગડો છે ને અહીંયા છગડો છે, અહીંયા આર છે ને આર છે, તો તો આ ત્રીજા ચોથા ધોરણની વાત થઈ ગઈ. સાવ સિમ્પલ GRINDER અને એની સામે તમે લખી નાખો 7654326 એટલે કે જે છે એની સાથે લખી નાખો. તો આપણી પાસે શું છે તો કે રેન્ડર, ઓકે. આર એટલે શું છે તો કે 6, ચાલો 6 લખી નાખો. ઈ એટલે કેટલા છે તો કે 2, ચાલો. એન એટલે કેટલા છે 4, અને ડી એટલે કેટલા છે 3. તો 62 43 26 જુઓજી, યસ પહેલું જ આવી ગયું 62 43 26 છે ને સેલું મિત્રો. તો આટલું સિમ્પલ હોય છે, ક્યારેક ક્યારેક ચોથા પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ પણ કરી શકે એટલું સિમ્પલ. તો એક માર્ક તો પાકા હોય જ છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો જ્યારે આવાસમ હોય ત્યારે થોડુંક વિચારવું તો પડે છે, કારણ કે જો 5 ગણા કરો છો પછી 3 ગણા છે પછી પાછા એટલા ગણા કે એવું કંઈ છે નહીં. ધીમે ધીમે જે ગાડી વધી રહી છે એમાં સોરી અહીંયા 1 222 છે એટલે યસ આ રીતે છે. તો વાત એવી છે કે શું કરીશું તો ડિફરન્સ જોઈએ. જેમ કે આનો ડિફરન્સ કેટલો છે 8, આનો 20, આનો 38, આનો 8 2 10, 7 5 બરાબર. તો આ બધા ડિફરન્સ જોઈએ છે, પણ આના ડિફરન્સમાં જોઈએ તો તો 8 અને 20 એટલે તો 12, પછી આના તો કે 18, પછી આના તો 8 4 12 ને 14, ચલો 12 ને 6 18, 18 ને 6 ધારો કે આપણે 24 કરીએ હે ને, અને પછી આનો લઈએ 8 4 12 ને 3 3 6 62 હે ને, તો શું થાય છે તો 8 2 10 6 6 12 યસ, તો મેચિંગ થઈ રહ્યું છે બરાબર. અને પછી આગળ જઈએ 62 અને આનો જે ડિફરન્સ છે એ છે 0, 222 એટલે 2 0 અને 1. તો જુઓ જોઈએ આનો ડિફરન્સ કેટલો આવે છે. અહીં તમે જોશો કે 24 ને 6 30 એટલે કે 2 ને અહીંયા 92 આવી જશે. તો અહીંયા કંઈક ડિફરન્સ દેખાઈ રહ્યો છે. તો ફરીથી આ 6 6 નો ડિફરન્સ આપણે જોતા જઈએ તો 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 6 30 બરાબર, 30 ને 6 તો 36 હજી આગળ જવું હોય તો બરાબર. પછી અહીંયા 8 ને 12, 20 20 ને 38, 38 ને 42, 60 ને 62 બરાબર, 62 ને અહીંયા 92 ઓકે. અને અહીંયા જઈએ કે 2 ને 8 10, 10 ને 20 30, 30 ને 68, 68 ને 2 70 ને 130, ચલો અહીંયા આપણે લઈ લઈએ 130. તો શું થાય તો જોજો આનો ડિફરન્સ કેટલો આવી જાય તો યસ 92 આવી જાય છે. તો દેટ મીન્સ ગડબડ છે એ આ જગ્યાએ છે, એટલે કે આપણો જવાબ આવશે 120. તો ક્યારેક મિત્રો ગણતરીવાળા હોય, થોડા હાર્ડ હોય કે જેમાં તમારે થોડુંક 2-3 સ્ટેપ સુધી આવી રીતના વિચારવું પડે, પણ એ તમે પેટર્ન છે એ પકડી શકશો એ પ્રેક્ટિસને આધારે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. પણ મિત્રો તમે ટ્રાય કરજો, આ સિવાય પણ કંઈક થઈ શકે એવું નથી, અંકોની અંદર એ તો મજા છે. તો જરૂરથી પ્રયાસ કરજો અને જો મળી જાય તો કોમેન્ટ્સથી લખજો. તો મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ, નવા નવા પ્રયાસો ચાલુ રાખજો, નવા નવા દાખલાઓ ગોતતા રહેજો અને ગણતા રહેજો.